दाहोद जिला देवगढ़बारा तालुका के पिपलोद गांव में स्थित स्वास्थ्य केंद्र में एक ही डॉक्टर की वजह से दर्दियों को काफी हालाकि हो रही है। सीएचसी में हर रोज 300 जितने मरीज अपना इलाज करवाने आते हैं और अभी चल रहे वायरल फीवर के चलते मरीजों की संख्या दिन ब दिन बढ़ती ही जा रही है, लेकिन इन सब के बीच डॉक्टर सिर्फ एक ही है। इतने सारे मरीजों के इलाज के लिए सिर्फ एक ही डॉक्टर कार्यरत है, जिससे दर्दियों को काफ़ी परेशानी हो रही है। उन्हें लंबी लाइनों में खड़ा रहना पड़ता है। पिपलोद समेत आसपास के गांव के लोग भी यहां पर इलाज के लिए आते हैं, जिसके चलते यहां पर ज़्यादा भीड़ देखने को मिलती है, लेकिन यहां पर सिर्फ एक ही डॉक्टर होने की वजह से दर्दियों को भी काफ़ी परेशानी होती है। પાંચ વર્ષથી સીએસસી પીપલોદ ખાતે સેવા આપી રહ્યો છું. અહીંયા અત્યારે સિઝન હોય રોજના 300-250 પેશન્ટની ઓપીડી રહે છે. અહીંયા મોટાભાગે વાયરસના અત્યારે દર્દીઓ જોવા મળે છે, વાયરલ ફીવર. તે સિવાય કોઈ કોઈ કેસ મેલેરિયા કે ડેન્ગ્યુનો પણ મળતો હોય છે. અહીંયા ઝાડાવટીના કેસ પણ આવે છે, એમનું પ્રમાણ ઓછું છે, પણ હાલમાં ઝાડાવટીના કેસ પણ જોવા મળે છે. અહીંયા રોજની લગભગ 250-300 આસપાસ ડેલી ઓપીડી જોવા મળે છે. 25-30 ઇન્ડોર જોવા મળે છે, ઇન્ડોર રાખીએ છીએ. અહીંયા અમારી મહિનાની ડિલિવરી થાય છે 80 આસપાસની, અને હાઈવે પરનું સ્થળ હોવાથી એક્સિડન્ટના કેસો અને ઇમરજન્સીના કેસો રોજના 8-10. અહીંયા સ્ટાફ ઓછો હોય, આ બધી સુવિધાઓ આપવામાં અમને અગવડતા પડે છે. હાલમાં હું પરમેનન્ટ ડૉક્ટર તરીકે હું છું, અને હાલમાં એક ડૉક્ટર છોકરી મુકાઈ છે, જે 11 માસના કરાર આધારિત છે, જે તથા સ્ટાફ નર્સમાં 2 સ્ટાફ નર્સ ઓછા છે. અહીંયા જો સ્ટાફ પૂરતા પ્રમાણમાં હોય તો અંતરિયાળ વિસ્તારની પબ્લિક અહીંયા ડાંગરિયા, ચેનપુર, લીમખેડા તાલુકાની, મોરવા હડફ તાલુકાની બધી જ પ્રજા અહીંયા આવતી હોય સેવા લેવા, તો જો સ્ટાફ પૂરતા પ્રમાણમાં ભરવામાં આવે તો આ લોકોને સેવાનો લાભ મળી શકે.